સુરતમાં લોકડાઉન દરમિયાન એક માતાને પોતાની તાજી જન્મેલી પુત્રીથી 17 દિવસ સુધી વંચિત રહેવું પડ્યું, જે બાદ સુરતથી એર એમ્બ્યુલન્સમાં બાળકીને માતા પિતા સુધી પહોંચાડવામાં આવી. લગ્ન જીવનના 6 વર્ષ બાદ બેંગ્લોરના દંપતીએ સેરોગેસીથી પુત્રી પ્રાપ્તિ કરી. સુરતમાં ડીમાર્ટના કર્મચારીનું સ્વાગત કરવામાં આવ્યું. કોરોના સામે જંગ જીતીને ઘરે પરત ફર્યો છે ત્યારે તેનું સ્વાગત કરાયું. પાંડેસરા બમરોલી વિસ્તારમાં મંગેશ વનારે, જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેનું સ્વાગત કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો અને ઘરે પરત ફરતા તેનું સ્વાગત થયું છે. મેં 31 માર્ચ કો યહાં પે આયા થા એડમિટ કે લિયે. મેરે કો થોડા બુખાર થા ઓર થોડા સા લગા થા, ઇસકે વજહ મેં થોડા સિવિલ મેં આ ગયા. તો મેરા યહાં પે ટ્રીટમેન્ટ કિયા, બાદ મેં દૂસરે દિન 1 તારીખ કો મેરા રિપોર્ટ પોઝિટિવ આયા થા. તો મેને કુછ ટેન્શન નહીં લિયા, મેને કિયા કે નોર્મલી અપને કો બીમારી કો જ્યાદા ટેન્શન લેને કી બાત નહીં હૈ. તો મેને કુછ યે લોગ બોલે કે 14 દિન રહેના પડેગા, બોલા ઠીક હૈ 14 દિન રહે ગે. તો મેને 14 દિન મસ્ત એન્જોય મેને કિયા, જ્યાદા કોઈ ટેન્શન લિયા નહીં. બાદ મેં 4-5 દિનો કે બાદ મુજે ટ્રોમા સેન્ટર મેં શિફ્ટ કિયા. બાદ મેં વહાં સે ફિર કુછ નોર્મલ ટ્રીટમેન્ટ ચલતી રહી. બાકી સ્ટાફ ને તો મુજે બહુત હેલ્પ કી, બાકી SMC વાલે ને બહુત હેલ્પ કી, ઉનકે લિયે દિલ સે થેન્ક યુ સો મચ સબકે લિયે. તો સુરતના ડીમાર્ટના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સામે જંગ જીતીને તે ઘરે પરત ફર્યો છે. પાંડેસરા બંબોળી વિસ્તારમાં રહે છે મંગેશ વનારે, જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને જણાવ્યું કે તેને જરા પણ ટેન્શન ન લીધું અને બરાબર ટ્રીટમેન્ટ થઈ અને તેનું આખરે સ્વાગત કરવામાં આવ્યું. તેનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે.